હેલો ફ્રેન્ડ્સ, એલકેએકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓક્ટોબર 4th વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી પ્રધાનમંત્રીએ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન નવી દિલ્હી ખાતે પીએમ કિસાન સન્માન સંમેલન 2022નું ઉદઘાટન કર્યું છે, રાઈટ? તો હમણાં રિસન્ટલી પ્રધાનમંત્રીએ પીએમ કિસાન સન્માન સંમેલન 2022નું ઉદઘાટન ક્યાં કર્યું છે? ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર ને? આ ન્યૂ દિલ્હી ખાતે આ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં અમારે રિસેન્ટલી પીએમ કિસાન સન્માન સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ સમયગાળે આ ઇવેન્ટ દરમિયાન પીએમ મોદીજીએ ઘણા બધા અનાઉન્સમેન્ટ કર્યા છે. એ અનાઉન્સમેન્ટ વિશે આપણે આ ન્યૂઝમાં સમજવાનું છે, બરાબર ને? ઓકે, સૌથી પહેલું અનાઉન્સમેન્ટ છે કે પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા હમણાં રિસેન્ટલી 12મો જે હપ્તો છે એનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. અને આ 12મા હપ્તાની અંદર ટોટલ 16,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે ફ્રેન્ડ્સ, તમને ખબર હશે કે પીએમ કિસાન સન્માન નિધિની અંદર દરેક ખેડૂતને વર્ષની અંદર 6,000 રૂપિયા આપવામાં આવે છે, 2-2 અને 3 ઇન્સ્ટોલમેન્ટની અંદર. તો આ 12મો ઇન્સ્ટોલમેન્ટ છે પીએમ કિસાન સન્માન નિધિનો, અને એના માટે 16,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. અને આ ઇન્સ્ટોલમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતના ડાયરેક્ટ ખાતામાં જમા થાય છે, બરાબર ને? રાઈટ. તો અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દરેક ખેડૂત પરિવારને અત્યાર સુધી 2 લાખ સુધીનો લાભ મળ્યો છે, બરાબર ને? મેક્સિમમ કેટલા લાખ મળ્યો છે? 2 લાખ કરોડ સુધીના લાભ મળ્યા છે, બરાબર ને? રાઈટ. જો પીએમ કિસાન સન્માન નિધિ વિશે વાત કરું તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 24 ફેબ્રુઆરી 2019ના દિવસે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે આ પીએમ કિસાન સન્માન નિધિ લોન્ચ કરવામાં આવેલું હતું. તે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ જે પીએમ કિસાન સન્માન નિધિ છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે આખી સ્કીમ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અમુક કન્ટ્રીબ્યુશન કરીને એ સ્કીમ ચલાવવામાં આવે, બરાબર ને? તો પીએમ કિસાન સન્માન નિધિ એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. 100% ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે, રાઈટ? અને આ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, બરાબર ને? અને આ સ્કીમના 3 વર્ષ પૂરા થયા છે, બરાબર ને? 3 વર્ષ પૂરા થયા છે. ઓકે, 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. દરેક ખેડૂત પરિવારને વર્ષની અંદર 6,000 રૂપિયા 2-2 અને 3 ઇન્સ્ટોલમેન્ટની અંદર પૂરા પાડવામાં આવે છે, બરાબર? ઓકે, આ સ્કીમ લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય શું હતો? તો કે ખેતી અને ઘરેલું જરૂરિયાતને લગતા તેમના ખર્ચાઓને પહોંચી વળવા માટે જમીનના કદને ધ્યાનમાં લીધા વિના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને આવકની સહાય પૂરી પાડવી. અહીંયા એક્ચુઅલી મેઇન મોટિવ એ છે કે ખેડૂતની પાસે કેટલી જમીન છે એના ઉપર ફોકસ નથી કરવામાં આવ્યું. એની પાસે એગ્રીકલ્ચરલ જમીન છે, તે એગ્રીકલ્ચર કામમાં પરોવાયેલો છે, તો તેને આ સ્કીમ હેઠળ આવરી લઈને તેના જે ઘરેલું જરૂરિયાતના ખર્ચા છે તેના માટે સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર ને? કેટલી પણ જમીન કેમ ના હોય, તમે વાર્ષિક 6,000 રૂપિયા આ સ્કીમની હેઠળ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, આ ઉપરાંત પીએમ મોદીએ 600 પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર 600 પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રનું ઉદઘાટન પણ કર્યું. હવે આ કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર શું છે એના વિશે વાત કરીએ, રાઈટ? તો પ્રધાનમંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અત્યાર સુધી ફાર્મર્સ જે દુકાન પરથી ફર્ટિલાઇઝર્સ એ લોકો પરચેસ કરતા હતા, હવે એ જ દુકાન એ પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર તરીકે કામ કરશે, બરાબર ને? હવે આ પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રનું કામ શું રહેશે કે એ લોકો બિયારણ તો પ્રોવાઈડ કરશે જ ફાર્મરને, પણ કઈ જમીન માટે કયું બિયારણ વાપરવું, પછી જમીનનું ટેસ્ટિંગ કરવું, બિયારણનું ટેસ્ટિંગ કરવું, અને કયા સમયે કયો પાક કઈ જમીન પર કેવો પાક ઉગાડવો, એ દરેક વિષયની માહિતી પ્રોવાઈડ કરશે ખેડૂતોને.
બરાબર ને? તો આ પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રને લાઇનનું આ એક લાઇસન્સ આપવામાં આવશે. કોને? કે જે અત્યારે બિયારણ વેચવાનું કામ કરે છે, જે દુકાન અત્યારે બિયારણ વેચવાનું કામ કરે છે, તેવી દરેક શોપને પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રનું લાઇસન્સ આપવામાં આવશે, રાઈટ? અને એવી 600 પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પીએમ મોદીજી દ્વારા, બરાબર ને? રાઈટ. અને આ જે પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર એ કયા મિનિસ્ટ્રીની અંદરમાં કામ કરશે? તો મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ અંદરમાં, બરાબર ને? તો પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર જે અત્યારે બિયારણ વેચવાનું કામ કરે છે, બરાબર ને, જે અત્યારે ફર્ટિલાઇઝર વેચવાનું કામ કરે છે, તે પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર બન્યા પછી મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર અંડરમાં કામ કરશે, રાઈટ? ઓકે. બીજું કે આમાં રિસેન્ટલી પ્રધાનમંત્રી ભારતીય જનઉપકાર પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તમને ખ્યાલ હોય તો આપણે થોડા મહિના પહેલાં, લગભગ એકાદ મહિના પહેલાંની કંઈ વાત કરું તો સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર્સમાં આપણે વાત કરેલી હતી કે રિસેન્ટલી પ્રધાનમંત્રીજીએ એ ભારતીય જળ ઉર્વરક પરિયોજનાનું લોન્ચ કર્યું છે, બરાબર? ભારતીય જળ ઉર્વરક પરિયોજના. હવે ફ્રેન્ડ્સ, આની અંદર એવું છે કે ફોર એક્ઝામ્પલ અત્યાર સુધી શું હતું કે તમે કોઈ ફર્ટિલાઇઝરની થેરી લેવા જાઓ ને, ફર્ટિલાઇઝરની બેગ લેવા જાઓ, તો એની ઉપર કોનું નામ લખેલું હોય કે જેને તેને મેન્યુફેક્ચર કર્યું હોય અથવા જેને તેને કોઈ ઇમ્પોર્ટ કરાવ્યું હોય, બરાબર ને? તો એ કંપનીનું નામ લખેલું હશે, રાઈટ? એ કંપનીની બ્રાન્ડનું નામ લખેલું હશે, બરાબર ને? રાઈટ. તો હવે આ પ્રધાનમંત્રી જનઉર્વરક પરિયોજનાની અંદર શું કહેવામાં આવ્યું છે કે દરેક ફર્ટિલાઇઝર એ પછી કોઈ પણ મેન્યુફેક્ચર કેમ ના બનાવ્યું હોય, કોઈ પણ જણે ઇમ્પોર્ટ કેમ ના કરાવ્યું હોય, દરેક મેન્યુફેક્ચર અને ઇમ્પોર્ટરે એ પોતાની બ્રાન્ડનું માર્કેટિંગ એ ફર્ટિલાઇઝરની બેગ ઉપરના એક તૃતીયાંશ ભાગ ઉપર, ફર્ટિલાઇઝરની બેગ ઉપરના એક તૃતીયાંશ ભાગ ઉપર જ માર્કેટિંગ કરવાનું રહેશે. બાકીના બે તૃતીયાંશ ભાગ ઉપર તો એકમાત્ર બ્રાન્ડ લખાશે અને એ બ્રાન્ડનું નામ છે ભારત. એ બ્રાન્ડનું નામ શું છે? ભારત, બરાબર ને? અને આ ભારતની નીચે એક યોજનાનું નામ લખેલું હશે, પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના, બરાબર ને? મતલબ દરેક ફર્ટિલાઇઝરની બે એ એક જ બ્રાન્ડને ભારત પરથી માર્કેટિંગ કરવામાં આવશે અને એના ઉપર કઈ યોજનાનું નામ લખેલું હશે? પ્રધાનમંત્રી ભારતીય જનઉર્વરક પરિયોજના, રાઈટ? મતલબ અહીંયા વન નેશન વન ફર્ટિલાઇઝર, અહીંયા વન નેશન વન ફર્ટિલાઇઝરનું પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને? સિમ્પલ વસ્તુ. ઓકે. અને બીજી વસ્તુ કે આવું કેમ કરવામાં આવ્યું છે કે તમને ખબર છે કે ફ્રેન્ડ્સ કે ફર્ટિલાઇઝર એ કૃષિ ક્ષેત્રમાં ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, બરાબર ને? કે જો અત્યારે શું છે કે માર્કેટમાં ટકી રહેવા માટે મેન્યુફેક્ચર્સ કે પ્રાઇસ ઓછી રાખવા માટે ક્વોલિટીમાં ડિગ્રેડેશન કરે છે, અને તમને ખબર છે કે ભાઈ જો ફર્ટિલાઇઝરમાં આપણે ક્વોલિટીમાં ડિગ્રેડેશન કરવામાં આવે તો એ ખેતી માટે, એ ખેતીના પાક પર તો હાનિકારક છે જ, પણ ખેતી પર જે નિર્ભર રહેલી જે જનજીવન છે, બરાબર ને, તેના ઉપર પણ હાનિકારક પ્રોવાઈડ કરી શકે છે, બરાબર ને? ફર્ટિલાઇઝરની ક્વોલિટીમાં જો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે તો એ તો ખેતીના પાક માટે તો હાનિકારક છે જ, પણ જે ખેતી ઉપર નિર્ભર જે જીવન છે, બરાબર ને, તેના માટે પણ હાનિકારક પુરવાર થઈ શકે છે, બરાબર ને? તો ફર્ટિલાઇઝરની ક્વોલિટીમાં મેન્યુફેક્ચરર્સ એક પ્રાઇસ ઓછા રાખવા માટે કોમ્પ્રોમાઇઝ ન કરે, એના માટે સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું કે તમારે દરેક લોકોએ ફર્ટિલાઇઝર મને આપવાનું રહેશે, બરાબર ને? અમે અમારા તરફથી એનું ટેસ્ટિંગ કરીશું અને પછી અમારા બ્રાન્ડ નેમથી તેને માર્કેટિંગ કરીશું, બરાબર ને? તો રિસ્ક પણ સરકારનું જ કવર થાય. હવે ફોર એક્ઝામ્પલ ફર્ટિલાઇઝરમાં કોઈ તકલીફ આવી જાય તો તમે સરકારને જ કહેશો, તમે પહેલાં મેન્યુફેક્ચર નહીં કહો, કારણ કે ટેસ્ટિંગ કોણ કરે છે? સરકાર કરે છે. માર્કેટિંગ કોણ કરે છે? માર્કેટમાં કન્ટ્રીબ્યુટ કોણ કરે છે, બરાબર ને? સોરી, માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટ કોણ કરે છે? તો કે સરકાર કરે છે, બરાબર ને? સિમ્પલ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે ભારત એ જર્મની અને જાપાનને પણ પાછળ છોડીને એ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે, બરાબર ને? અમે આવું કોના દ્વારા કહેવામાં આવ્યું અને કયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું અને કેમ કહેવામાં આવ્યું તેના વિશે જોઈ કે હમણાં રિસેન્ટલી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ડેટાબેસ મુજબ ભારત એ જર્મની અને જાપાનને પાછળ છોડીને ફાઇનાન્શિયલ ઇયર 2028 સુધીમાં, એટલે કે આગામી 5 વર્ષમાં, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. અને ટોચની બે અર્થવ્યવસ્થા કઈ રહેશે? યુએસ અને ચાઇના. હવે તમને ખબર જ હશે કે આપણે એમના 2-3 મહિના પહેલાં જ ન્યૂઝ આવેલી કે ભારત અત્યારે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, જેને યુકેને પાછળ છોડ્યું છે, જેને આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યું તેવા યુકેની અર્થવ્યવસ્થાને પાછળ છોડીને ભારત
એ વિશ્વની સૌથી પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે, રાઈટ? તો આ પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે એના પછી અલગ અલગ સંસ્થાઓ પ્રિડિક્ટ કરે છે કે ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ક્યારે બનશે. મતલબ જે જર્મની અને જાપાન જે આપણા કરતાં આગળ છે તેને આપણે ક્યાં સુધીમાં છોડીશું પાછળ, બરાબર ને? તો આ IMF એ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના ડેટાબેઝ મુજબ શું કહે છે કે ભારત એ જર્મની અને જાપાનને પાછળ છોડીને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ફાઇનાન્શિયલ ઇયર 2028 સુધીમાં બની જશે. મતલબ 5 વર્ષની અંદર, બરાબર ને? 5 વર્ષ સુધીમાં ભારતનો જે ઇકોનોમી છે, જે અર્થવ્યવસ્થા છે, એ $5.36 ટ્રિલિયન થઈ જશે, જે જાપાનના $5.17 ટ્રિલિયન કરતાં આગળ નીકળી જશે, બરાબર ને? રાઈટ. હવે એની અંદર આપણે કી પોઈન્ટ્સની વાત કરીએ તો કે ભારતની ઝડપી પ્રગતિ માટે જવાબદાર પરિબળો કયા છે. તો કે ભારતની ઝડપી પ્રગતિ માટેના કારણોમાં સારી ગતિએ અપેક્ષિત આર્થિક વિસ્તરણ, ડોલર સામે રૂપિયાનું અનેક ચલણ કરતાં ઓછું અવમૂલ્યન સામેલ છે. હવે તમને ખબર છે કે ભાઈ ડોલર અત્યારે થોડું મજબૂત સાબિત થઈ રહ્યો છે, રાઈટ? અને આપણો જે રૂપીઝ છે, બરાબર, એ ડોલર સામે થોડું વીક પડી રહ્યું છે. પણ તમે બાકીની અર્થવ્યવસ્થાને કમ્પેર કરીશો ને તો બાકીના દેશોની અર્થવ્યવસ્થા કરતાં આપણો રૂપિયો ડોલર સામે થોડો સ્ટેબલ છે. ભલે તે ડાઉન થઈ રહ્યો છે પણ સ્ટેબલ રીતે ડાઉન થઈ રહ્યો છે, બરાબર ને? રાઈટ. કે IMF ડેટા અનુસાર ભારતની વ્યક્તિ દીઠ GDP કેટલી છે? $2520 છે. કેટલી છે? $2520 ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? કે જે આપણી માથા દીઠ આવક છે ને એ $2520 છે IMF ડેટા અનુસાર, બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે માર્કેટિંગ સિઝન 2023-24 માટે 6 રવિ પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં વધારો મંજૂર કર્યો છે, બરાબર ને? હવે આપણે એની વિશે વાત કરીએ કે આમાં રિસન્ટલી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી ઓન ધ ઇકોનોમિક અફેર્સે 2022 માટે તમામ ફરજિયાત 6 રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં વધારાની મંજૂરી આપી છે, રાઈટ? દેખો ફ્રેન્ડ્સ, આપણે એકચ્યુઅલી જે આપણી ક્રોપ સિઝન છે ને એ જુલાઈથી જૂન હોય. ક્રોપ સિઝન કેટલી હોય? જેવી રીતના ફાઇનાન્શિયલ ઇયર કેવું હોય છે, એપ્રિલથી માર્ચ હોય ને, એવી રીતના ક્રોપ સિઝન જુલાઈથી જૂન હોય, રાઈટ? અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું હતું કે આપણું જે સુગર સિઝન છે, બરાબર ને, એ ઓક્ટોબરથી સપ્ટેમ્બર, એવી રીતના ક્રોપ સિઝન જુલાઈથી જૂન હોય, રાઈટ? ફાઇનાન્શિયલ ઇયર આપણું એપ્રિલથી માર્ચ હોય, બરાબર? તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. તો 2022-23ની અંદર, રાઈટ, 2022-23ની અંદર જે જુલાઈથી જૂનનું જે ક્રોપ સિઝન છે, રાઈટ, એની અંદર હવે રવિ પાકની સિઝન આવી. જે ખરીફ પાક હતો, બરાબર ને, તો એની સિઝન કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર ને? તો રવિ પાક ઓક્ટોબર મહિનાથી રવિ પાકને ઉગાડવાની શરૂઆત કરવામાં આવે, બરાબર ને? તો જે આ ક્રોપ સિઝનની અંદર જે રવિ પાક ઉગાડવામાં આવશે એનું માર્કેટિંગ કરવામાં આવશે 2023-24ની અંદર, બરાબર ને? 2023-24 જ્યારે માર્કેટિંગ સિઝન કહેવામાં આવે, તો એ આ સિઝનમાં ઉગાડવામાં આવેલા પાકનું માર્કેટિંગ જે 2023-24 કરવામાં આવવાનું છે, બરાબર ને, એના માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં વધારો કરવામાં આવ્યો છે. બરાબર ને? રાઈટ. અને ટોટલ 23 પાક માટે આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપીએ છીએ ખેડૂતોને. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું કહેવાય ફ્રેન્ડ્સ, કે ખેડૂતો જે સરકારને એ જે પણ પાક ઉગાડીને આપે, બરાબર ને, એના માટે સરકાર અમુક ઓછામાં ઓછી પ્રાઇસ એ ખેડૂતો આપવા માટે બંધાયેલી છે, બરાબર ને? રાઈટ. તેને કહેવાય મિનિમમ સપોર્ટ પ્રાઇસ, બરાબર. તો ટોટલ 23 પાક માટે સરકાર ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપે છે. એમાંથી 6 રવિ પાક છે ને 17 ખરીફ પાક છે, બરાબર ને? તો 6 રવિ પાકની મિનિમમ સપોર્ટ પ્રાઇસની અંદર વધારો સરકારે મંજૂર કર્યો છે, બરાબર. ઓકે. ફાઇનાન્શિયલ 2019 જે બજેટ લોન્ચ કરવામાં આવેલું હતું, બરાબર, એની અંદર જાહેરાત કરવામાં આવેલી હતી કે ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલી આપવામાં આવશે, કે જે એમને ઉત્પાદન કરવા માટે જેટલો ખર્ચો થયો હોય ને એના કરતાં 1.5 ગણી મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવામાં આવશે, બરાબર ને? ફાઇનાન્શિયલ 2019ની અંદર આ વસ્તુ નક્કી થયેલી હતી, બરાબર. તો એ જ વસ્તુને અત્યારે અનુસરવા માટે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ માર્કેટિંગ 2023-24 માટે આ 6 રવિ પાર્ક માટે વધારવામાં આવેલા છે, બરાબર ને? રાઈટ. એ 6 રવિ પાક કયા કયા છે? તો કે વીટ, બાર્લી, ગ્રામ, પછી મસૂર, રાઈટ, મસ્ટર્ડ અને સેફ ફ્લાવર, બરાબર ને? રાઈટ. તો આ 6
રવિવાર એની અંદર મિનિમમ સપોર્ટ પ્રાઇસની અંદર આટલો વધારો કરવામાં આવ્યો છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ કયા છો રવિ પાક છે, કેટલા પાક ઉપર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરે છે ખેડૂતોને, એમાંથી રવિ પાક કેટલા છે, છ રવિ પાક ઉપર મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરવામાં આવ્યો સરકાર દ્વારા, બરાબર ને, અને એની અંદર 2023-24ની માર્કેટિંગ સિઝન માટે વધારો કરવામાં આવ્યો છે, બરાબર ને, જસ્ટ સિમ્પલ. ઓકે, આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે એમાં રિસન્ટલી કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ પંજાબમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ CBG કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. હવે એના વિશે જોઈએ કે હમણાં રિસન્ટલી 18 ઓક્ટોબર 2022 રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જે કેન્દ્રીય મંત્રી છે આપણા હરદીપસિંહ પુરીએ પંજાબના સંગરૂરમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર ને, રાઈટ. હવે આ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટનું કામ શું છે ફ્રેન્ડ્સ, કે તમને ખબર છે કે જ્યારે એક સિઝન કમ્પ્લીટ થાય, જ્યારે એક ક્રોપ સિઝન કમ્પ્લીટ થાય અને બીજી ક્રોપ સિઝનની શરૂઆત થાય ત્યારે ખેડૂતો શું કરે, સ્ટબલ બર્નિંગ, કારણ કે જે જે સિઝન કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર એનો જે મૂળ છે ને એ બધું કાપવામાં આવે જેથી કરીને આપણે બીજા સિઝનના પાકોના મૂળને વાવેતર કરી શકાય, બરાબર ને, તો એના માટે એ જે બાકી રહેલો જે પેડી સ્ટ્રો છે બરાબર ને એનું સ્ટબલ બર્નિંગ કરવામાં આવે, અને એ સ્ટબલ બર્નિંગ કરવાથી શું થાય કે વાતાવરણમાં પોલ્યુશન ક્રિએટ થાય. તો પંજાબ અને હરિયાણાની અંદર આ જ વસ્તુ છે કે એક ક્રોપ સિઝન કમ્પ્લીટ થાય એટલે ખેડૂતો શું કરે, એ જે બાકી રહેલું જે વાવેતર છે બરાબર એનું સ્ટબલ બર્નિંગ કરે જેથી કરીને વાતાવરણમાં એર પોલ્યુશન ક્રિએટ થાય, બરાબર ને. તો આની અંદર કે જે એક સિઝન કમ્પ્લીટ થયા પછી જે પેલી સ્ટ્રો એ રિમેનિંગ રહ્યો છે જેનું ખેડૂતો શું કરે છે, સ્ટબલ બર્નિંગ કરે છે, એ પેલી સ્ટ્રોનો રિસાયકલ કરવાની વાત કરી રહી છે, બરાબર ને, કે પેલી સ્ટ્રોને ગમે તે કરીને કોમ્પોઝ કરી દેવામાં આવે. કોમ્પોઝ કરી દેવામાં આવે મતલબ જેને બાળ્યા વગર જમીનની અંદર એ સમાઈ જાય, સિમ્પલ, બરાબર ને. અને એ જે પ્લાન્ટ કરે તેને કહેવાય કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ, બરાબર ને. આ કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટની અંદર કોનું કોમ્પોઝમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે જે પેડી સ્ટ્રો કે જે નોર્મલી ખેડૂતો સ્ટબલ બર્નિંગ કરે છે તેનું, બરાબર ને, તેવા પેડી સ્ટ્રોને અહીંયા કોમ્પોઝ કરવાની વાત ચાલી રહી છે. તો આની મદદથી ફાયદો શું થશે કે જે ખેડૂતો કે જેમને એક સિઝન કમ્પ્લીટ થઈ ગઈ છે અને જે ખેડૂતો અત્યાર સુધી એ પેડી સ્ટ્રોનું ડાયરેક્ટ સ્ટબલ બર્નિંગ કરતા હતા, હવે એ ખેડૂતો છે ને આવા પ્લાન્ટ કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટને એ પેલી સ્ટોને વેચી કાઢશે જેથી કરીને ખેડૂતોને ઇન્કમ પણ આવશે, બરાબર, જેથી કરીને ખેડૂતો એ વસ્તુ કે મતલબ એ પેલી સ્ટોને એ પ્લાન્ટને આપશે અને એ ઇન્કમ જનરેટ કરશે, બરાબર ને. તો આ એક આખી મિકેનિઝમ છે, રાઈટ. ઓકે, તો આ દુનિયાનું આ એશિયાનું સૌથી મોટું કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેને કઈ જગ્યાએ, પંજાબના સંગરૂરની અંદર, બરાબર ને. તો કે જર્મનીની અગ્રણી બાયો એનર્જી કંપનીઓમાંની એક વર્બિયો એનર્જી દ્વારા 220 કરોડનું FDI એ આ પ્રોજેક્ટની અંદર કરવામાં આવેલું છે, બરાબર ને. તો કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી પહેલાં તો કે કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલો છે, તો કે પંજાબની અંદર સંગરૂરની અંદર, રાઈટ. બીજી વસ્તુ, કઈ કંપની દ્વારા, કઈ ફોરેન કંપની દ્વારા અહીંયા FDI કરવામાં આવેલું છે 220 કરોડ રૂપિયાનું, તો કે જર્મનીની બાયો એનર્જી કંપનીમાંની એક વર્બિયો દ્વારા, બરાબર ને. અને આ કઈ સ્કીમ હેઠળ કરવામાં આવેલું છે, સતત સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ ધ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન, બરાબર ને. સતતનું ફૂલ ફોર્મ શું છે, સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ ધ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન, આ સ્કીમ હેઠળ આ કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, આ હું કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ વિશે વાત કરું જે સંગરૂરની અંદર સ્થાપવામાં આવેલું છે, રાઈટ. તો કે આ પ્લાન્ટ એ 1,00,000 ટન ડાંગરના સ્ટોરનો વપરાશ કરશે, મતલબ જે મેં હું પેડી સ્ટોરની અમે વાત કરતો હતો જે અત્યાર સુધી એનું સ્ટબલ બર્નિંગ કરવામાં આવતું હતું, તો હવે ખેડૂતો ડાંગરનો પાક વાવેતર કર્યા પછી સ્ટબલ બર્નિંગ નહીં કરવું પડે, તેમને તે ડાંગરના સ્ટોરનું કઈ જગ્યાએ આપી દેવાનો, આ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટને, બરાબર ને. અને તે 1,00,000 ટન ડાંગરના સ્ટોરનો વપરાશ કરશે, રાઈટ. અને જે લગભગ 600-650 ટન ફર્મેન્ટેડ ઓર્ગેનિક ખાતરનું દૈનિક ઉત્પાદન થશે જેનો ઉપયોગ સજીવ ખેતી માટે થઈ શકે છે. અને આની અંદર પ્રોસેસ કરવાથી, આ ડાંગરના સ્ટોની પર પ્રોસેસ કરવાથી આ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટની અંદર કેટલા 600-650 ટન
ફર્મેન્ટેડ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થશે, બરાબર ને? રાઈટ. અને આ સતત પહેલ વિશે હું તમને વાત કરું કે તે ભારતના વિવિધ કચરો અથવા બાયોમાસ સ્ત્રોતમાંથી કોમ્પ્રેસ બાયોગેસના ઉત્પાદન માટે ઓક્ટોબર 2018માં ભારત સરકાર દ્વારા આ સતત ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો હતો. સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ ધ અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન આ સ્કીમ 2018 દ્વારા લોન્ચ 2018માં લોન્ચ કરવામાં આવી હતી મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ નેચરલ ગેસ દ્વારા, બરાબર ને? કે જેમાં આ બાયોમાસ સ્ત્રોતમાંથી કોમ્પ્રેસ બાયોગેસનું ઉત્પાદન કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને? તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને ટેકો આપીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાનો છે. મેં તમને કીધું કે જે પેઢી સ્ટો પહેલાં તે બાળી નાખતા હતા, હવે એક પેઢી સ્ટોને તે કંપનીને વેચીને એ ઇન્કમ જનરેટ કરી શકે છે. ભારતના સ્થાનિક ઊર્જા ઉત્પાદન અને આત્મનિર્ભરતામાં વધારો કરવાનો છે અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવાનો છે, બરાબર ને? રાઈટ. અને ઉપરોક્ત પ્લાન્ટ ઉપરાંત સતત પહેલ હેઠળ 38 કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યા છે. આ પહેલો નથી પણ આ ઈશાન સૌથી મોટો છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે રિસન્ટલી આપણા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે સિંગલ ઇન્ટિગ્રેટેડ પેન્શન પોર્ટલ લોન્ચ કર્યું છે, બરાબર ને? સિંગલ ઇન્ટિગ્રેટેડ પેન્શન પોર્ટલ લોન્ચ કર્યું છે. કોના દ્વારા? તો કે આપણા જે મિનિસ્ટ્રી ઓફ પબ્લિક રિવેન્યુ એન્ડ પેન્શન માટેના જે મિનિસ્ટર છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ ડૉક્ટર જીતેન્દ્રસિંહ, એમના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? તો એના વિશે વાત કરીએ કે હમણાં રિસન્ટલી 18 ઓક્ટોબર 2022ના રોજ ડૉક્ટર જીતેન્દ્રસિંહ, કે જે ઇમ્પ્લોય પબ્લિક રિવેન્યુ એન્ડ પેન્શન માટેના જે રાજ્યમંત્રી છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, રાઈટ, એમને કેન્દ્ર સરકારના પેન્શનો માટે ઇઝ ઓફ લિવિંગના ઉદ્દેશ્યથી સિંગલ ઇન્ટિગ્રેટેડ પેન્શન પોર્ટલ શરૂ કર્યું છે. સિંગલ ઇન્ટિગ્રેટેડ પેન્શન પોર્ટલ શરૂ કર્યું છે જેથી કરીને જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે પેન્શનર્સ છે તેમનો તેના માટે ઇઝ ઓફ લિવિંગ બની રહે. દેખો, ઉદ્દેશ્ય શું છે ઇઝ ઓફ લિવિંગ? કોનું? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પેન્શનરનું. કેવી રીતના? તો કે સિંગલ ઇન્ટિગ્રેટેડ પેન્શન પોર્ટલથી. અને સિંગલ ઇન્ટિગ્રેટેડ પેન્શનર્સ પોર્ટલ શું છે એના વિશે જોઈએ કે આ પોર્ટલ એક પેન્શનરની તમામ જરૂરિયાતો માટે એક વન સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે. અને આ પોર્ટલ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે, રાઈટ? તો કોઈપણ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પેન્શનર્સ હશે એના માટે એક વન સ્ટોપ સોલ્યુશન તરીકે આ પોર્ટલ કામ કરશે. અને કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? SBI દ્વારા, બરાબર ને? SBI એ પ્રથમ પેન્શન વિતરણ કરતી બેંક બનશે જેને તેના પોર્ટલને ડિપાર્ટમેન્ટ ઓફ ધ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરના પોર્ટલ સાથે સંકલિત કર્યું છે, રાઈટ? દેખો ફ્રેન્ડ્સ, દેશમાં ટોટલ 17 પેન્શન ડિસ્પર્સિંગ બેંક છે, મતલબ પેન્શનના અમાઉન્ટનું વિતરણ કરે છે 17 બેંકો દ્વારા કરવામાં આવે છે. એમાંથી SBI એ પહેલી બેંક બનશે કે જેને ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરના પોર્ટલ સાથે આ ઇન્ટિગ્રેશન કર્યું છે, રાઈટ? બાકીની 16 પેન્શન વિતરણ કરતી બેંકો પણ આ ભવિષ્ય પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન ટૂંક સમયમાં કરી લેશે. મતલબ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરના અંડરમાં એવું કયું પોર્ટલ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના પેન્શન્સ માટે બનાવવામાં આવેલું છે, તેમના ઇઝ ઓફ લિવિંગના ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલું છે? તો કે ભવિષ્ય પોર્ટલ. અને આ ભવિષ્ય પોર્ટલને એવી કઈ પહેલી સરકારી બેંક છે કે જે પેન્શન વિતરણ કરતી બેંક છે ને જેની સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવેલું છે? તો SBI સાથે. અને બાકીના 16 પેન્શન વિતરણ કરતી બેંકો સાથે પણ ટૂંક જ સમયમાં તેનું ઇન્ટિગ્રેશન કરી લેવામાં આવશે, બરાબર ને? રાઈટ. અત્યારે ભવિષ્ય પોર્ટલનું 9.0 વર્ઝન ચાલે છે, બરાબર ને? તેને હમણાં લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર? કે ભવિષ્ય એક ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરની પહેલ એ પેન્શનરને એક જ લોગિન સાથે એક જ જગ્યાએ એ તમામ માહિતી અને સેવાઓને એક્સેસ કરવામાં સક્ષમ બનાવશે. આ એકીકરણના તમામ તબક્કાઓ પૂર્ણ થયા પછી નિવૃત્ત લોકો એ ઓનલાઈન પેન્શન ખાતું ખોલાવવા માટે બેંક અને શાખા પસંદ કરી શકે છે. અને તેમની માસિક પેન્શન સ્લીપ, ફોર્મ 16, જીવન પ્રમાણપત્રની સ્થિતિ તપાસી શકે છે. અને ભવિષ્ય દ્વારા તેમના પેન્શન વિતરણ બેંક બદલી પણ શકે છે. મતલબ જો ઇન્ટિગ્રેશનના તમામ તબક્કા પૂરા થઈ જશે, બરાબર, ભવિષ્ય પોર્ટલની આ જે 17 પેન્શન વિતરણ કરતી બેંકો સાથે જે ઇન્ટિગ્રેશન થઈ જશે એના પછી
કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે પેન્શન હશે તે ઘરે બેઠા પેન્શન એકાઉન્ટ ખોલી શકશે, ફોર્મ 16 ભરી શકશે, લાઈફ સર્ટિફિકેટને રિન્યૂ કરાવી શકશે. આ ઉપરાંત જે પેન્શન વિતરણ કરતી તેની પોતાની બેંક છે તે પણ ચેન્જ કરી શકશે, બરાબર ને? તાજેતરમાં નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસ ડિલિવરી અસેસમેન્ટે ભવિષ્ય પોર્ટલને ભારત સરકારના તમામ સર્વિસ પોર્ટલોમાંથી ત્રીજો શ્રેષ્ઠ પોર્ટલ તરીકે રેટિંગ કર્યું છે, રાઈટ? તો તમને ખબર જ છે કે આપણે લગભગ એકાદ વીક પહેલાં જ આ ન્યૂઝને જો આવરી લીધી હતી કે નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી અસેસમેન્ટ આ જે સંસ્થા છે ને એ કયું પોર્ટલ એ સારી રીતે એ ઈ ગવર્નન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યું છે એને રેન્ક આપે છે. તો આપ આ અસેસમેન્ટ પ્રમાણે સૌથી સારું પોર્ટલ કયું હતું? તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે આધાર કાર્ડને જે પોર્ટલ પરથી ઇસ્યુ કરવામાં આવે છે, આધાર કાર્ડને લગતી બાબતો એ આ પોર્ટલ પરથી ઇસ્યુ કરવામાં આવે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ભારતનું શ્રેષ્ઠ પોર્ટલનું રેટિંગ આપવામાં આવેલું છે આ સંસ્થા દ્વારા, અને આ જે ભવિષ્ય પોર્ટલ છે એને ત્રીજા નંબરનું શ્રેષ્ઠ પોર્ટલનું રેટિંગ આપવામાં આવ્યું છે, બરાબર ને? હવે આપણે ભવિષ્ય વિશેની વાત કરીએ, ભવિષ્ય પોર્ટલ વિશે, કે ભવિષ્યની શરૂઆત એ નિવૃત્તિના દિવસે જ એ નિવૃત્ત થતા કર્મચારીઓને તમામ નિવૃત્તિ લેણાની ચૂકવણી અને પેન્શન પેમેન્ટ ઓર્ડરની ડિલિવરી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવેલી હતી. કે અત્યારે તમને ખબર છે કે એક વ્યક્તિ રિટાયર થાય પછી એના રિટાયરમેન્ટનું જે અમાઉન્ટ છે એના બે ત્રણ મહિના પછી એના એકાઉન્ટમાં જમા થતું હોય છે. તો આ વસ્તુ કે જ્યારે વ્યક્તિ રિટાયર થાય ત્યારે જ તેને તેના જે પેન્શનનું જે અમાઉન્ટ છે એ જ દિવસે તેના એકાઉન્ટમાં જમા થઈ જાય, એ ઉદ્દેશ્યથી ભવિષ્ય પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? અને આ પ્લેટફોર્મ જાન્યુઆરી 2017થી કેન્દ્ર સરકારના તમામ વિભાગો માટે ફરજિયાત બનાવવામાં આવેલું હતું, બરાબર ને? અને આ ઉપરાંત ડૉક્ટર જિતેન્દ્ર સિંહે અનુભવ પુરસ્કારો પણ લોન્ચ કર્યા છે, કે મિનિસ્ટર ઓફ સ્ટેટ ડૉક્ટર જિતેન્દ્ર સિંહે વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 માટે 15 પુરસ્કારો અને અનુભવ પુરસ્કારો એ એનાયત કર્યા છે. 15 જણને આ અનુભવ પુરસ્કારો એનાયત કરવામાં આવેલા છે ડૉક્ટર જિતેન્દ્ર સિંહ દ્વારા. કે કોવિડની રોગચાળાના કારણે અનુભવ અવોર્ડ સમારોહ 2016 શરૂ થયો હતો અને 2019-20 અને 2020-21 માટે આયોજન નહોતું કરવામાં આવેલું. એટલે આ વર્ષે 2019-20, 2020-21 અને 2021-22 આ ત્રણેય વર્ષ માટે અનુભવ પુરસ્કાર આપવામાં આવેલા છે. હવે અનુભવ પુરસ્કાર વિશે વાત કરીએ તો કે 2015માં ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર દ્વારા શરૂ કરેલ એ અનુભવ પોર્ટલ કે જે નિવૃત્ત સરકારી કર્મચારીને સરકારમાં કામ કરવાનો તેમનો અનુભવ શેર કરવાની અને શાસનમાં સુધારણા માટે સૂચનો આપવાની તક પૂરી પાડે છે. તો જે નિવૃત્ત સરકારી કર્મચારી કે તેમનો એક્સપિરિયન્સ સારો એક્સપિરિયન્સ શેર કરશે અને સારું સજેશન આપશે તેને અનુભવ પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર ને? નિવૃત્ત સરકારી કર્મચારીઓ તેમનો સરકારી અનુભવ શેર કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિક પુરસ્કાર તરીકે અનુભવ પુરસ્કારોની શરૂઆત 2016માં કરવામાં આવેલી હતી, બરાબર ને? રાઈટ. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે, એના વિશે વાત કરીએ. કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ઓક્ટોબર 2022ની આવૃત્તિમાં એક આંતરદૃષ્ટિ અહેવાલ બિલિયન આજીવિકામાં સુધારો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ, આ અહેવાલનું નામ શું છે? કે બિલિયન આજીવિકામાં સુધારો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ. આ શીર્ષકવાળું તાજેતરના અહેવાલ મુજબ ભારતીય કૃષિના ટેકનોલોજીના નેતૃત્વ હેઠળના પરિવર્તનમાં મુખરે ડ્રોન તૈનાતરીને ક્રોસને વધારી શકે છે. દેખો ફ્રેન્ડ્સ, આ કહેવા શું માગે છે? કે સૌથી પહેલાં તો કે આ રિપોર્ટ કે બિલિયન આજીવિકામાં સુધારો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. અને એવું કહે છે કે જો આપણે જે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર જે ડ્રોનનો ઉપયોગ, મતલબ જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે ને, એના કારણે GDP $100 બિલિયન સુધીની વધી શકે છે આપણી, બરાબર ને? એ આ અહેવાલનું કહેવું છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે, રાઈટ? એ ઘરેલુ ઉત્પાદન GDPના 1-1.5% દ્વારા અથવા $100 બિલિયન સાથે GDPમાં વૃદ્ધિમાં વધારો કરી શકાય છે. જો આપણે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરીશું ને, તો GDPની અંદર 1-1.5% વધારો અથવા $100 બિલિયન વધારો કરી શકાશે, રાઈટ? એ અહેવાલમાં ડ્રોનનો ઉપયોગ કરીને ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવાની શક્યતા વર્ણવવામાં આવી છે. અને આ અહેવાલ એ અદાણી ગ્રુપ સાથે મળીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના જે ભારતની
સેન્ટર ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંડરમાં એક સંસ્થા કામ કરે છે ભારતમાં. સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અને અદાણી ગ્રુપ બંને સાથે મેં ભેગા મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે કે ડ્રોમની મદદથી આપણે કેવી રીતના જીડીપીની અંદર 1-1.5% વધારો કરી શકીશું અથવા $100 બિલિયનની અંદરનો ગ્રોથ કરી શકીશું, બરાબર ને? રાઈટ, તો કોના દ્વારા પ્રિપેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટ? રિપોર્ટનું નામ શું છે? બિલિયન આજીવિકામાં સુધારો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ, જેને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે પણ બનાવવામાં આવેલો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર એક સંસ્થા કામ કરે છે ભારતમાં, સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એન્ડ અદાણી ગ્રુપ બંને સાથે મળીને, બરાબર ને? ઓકે, જો આ અહેવાલની મુખ્ય વિશેષતાની વાત કરું તો અહેવાલમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અહેવાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ડિજિટલ ટેકનોલોજી આધારિત કૃષિ એ 2025 સુધીમાં $65 બિલિયનનો વધારાનું મૂલ્ય મેળવી શકે છે, અને સૂચવ્યું હતું કે ડિજિટલ કૃષિની જીડીપી અસર કરશે નોંધપાત્ર રીતે. કે તે કંઈક વર્ષ પહેલાં મિનિસ્ટર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા કહેવામાં આવેલું હતું કે જો કૃષિ ક્ષેત્રની અંદર આપણે ડિજિટલ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીશું ને તો $65 બિલિયનનું વધારે આપણે મૂલ્ય મેળવી શકીશું, અને એ જ અહેવાલને અહીંયા અનુસરવામાં આવેલો છે, બરાબર ને? જો હું એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરું ભારતના જીડીપીની અંદર, તો 2019-20 મુજબ કૃષિ ક્ષેત્ર એ 45.6% શ્રમ દરને રોજગારી આપે છે, અને ભારતના ક્રોસ વેલ્યુ એડિશનની અંદર 18.29% યોગદાન આપે છે, બરાબર ને? ઓકે, આ બંને વસ્તુ ડેટા યાદ રાખજો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં કેટલા લોકો કામ કરે છે લેબર ફોર્સમાંથી, 45.6%, અને ભારતના વેલ્યુ એડિશનમાં તે કેટલો ફાળો આપે છે, 18.29%. જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ગ્રોસ વેલ્યુ એડિશનમાં 80% ઉમેરે છે, અને તેમાં કેટલા લોકો કામ કરે છે, 54.4% કર્મચારી રોજગારી આપે છે, બરાબર ને? હવે જો અહીંયા આનો મતલબ તમને ખબર પડી ફ્રેન્ડ્સ કે કૃષિ ક્ષેત્રની અંદર 45.6% લોકો કામ કરે છે અને તે ભારતના ગ્રોસ વેલ્યુ એડિશનમાં માત્ર 18.29% યોગદાન આપે છે. મતલબ કૃષિ ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે તેની માથાદીઠ આવક ઘણી ઓછી છે, જેથી કરીને તે ભારતના ક્રોસ વેલ્યુ એડિશનની અંદર યોગદાન નથી આપી શકતા. જ્યારે આ ઉદ્યોગના સર્વિસમાં કામ કરતા લોકો 54.4% છે અને તે ક્રોસ વેલ્યુ એડિશનમાં 80% ઉમેરે છે, બરાબર ને? મતલબ તેની માથાની આવક ઘણી વધારે છે. તો આ એક તો બંને વચ્ચે અસમાનતા રહેલી છે, બરાબર ને? ઓકે ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે મર્સર CFS ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ 2022 હમણાં લોન્ચ કરવામાં આવેલો છે, અને તેમાં ભારતમાં રેન્ક 41મો આવેલો છે અને આઇસલેન્ડ ટોચ ઉપર આવેલો છે. હવે એના વિશે વાત કરીએ કે 2022 મર્સર CFA ઇન્સ્ટિટ્યૂટ ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ અનુસાર 2021માં 43 દેશોમાંથી 40મા સ્થાનની સરખામણીમાં ભારત 44 દેશોમાંથી 41મા ક્રમે આવેલું છે. જો ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સની વાત કરું તો 2021માં 43 દેશોનો સર્વે કરવામાં આવેલો હતો, એમાં ભારતનો રેન્ક હતો 40મો રેન્ક, અને 2022ની અંદર 44 દેશોનો સર્વે કરવામાં આવેલો છે અને એમાં ભારતનો રેન્ક છે 41મો. ની અંદર ભારત એ 39 દેશોમાં 34મા ક્રમે હતું, બરાબર ને? ત્યારે એ વખતે આપણો સ્કોર આ ઇન્ડેક્સની અંદર 45.7 હતો અને અત્યારે 44.4 છે, બરાબર ને? જે 2021માં કેટલો હતો? 43.3, બરાબર ને? તો 2021ની સરખામણીમાં આ સ્કોર વધ્યો છે, પરંતુ 2020ની સરખામણીમાં ઘણો ઓછો છે, બરાબર ને? રાઈટ, હવે આ ઇન્ડેક્સ કોને તૈયાર કર્યું છે? તો આ ઇન્ડેક્સ એ US સ્થિત CFA ઇન્સ્ટિટ્યૂટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેસર્સના આંતરરાષ્ટ્રીય સંગઠનના સહયોગથી આ તૈયાર કરવામાં આવેલો છે, અને મોનાસ સેન્ટર ફોર ધ ફાઇનાન્શિયલ સ્ટડીઝ અને મર્સર US સ્થિત એક વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ ફર્મ છે, આ ત્રણેય સંસ્થા દ્વારા ભેગા મળીને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. કઈ કઈ ત્રણ સંસ્થા? તો કે CFA ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, પછી મર્સર, એ પણ US સ્થિત છે, બરાબર ને? અને મોનાસ સેન્ટર ફોર ધ ફાઇનાન્શિયલ સ્ટડીઝ, આ ત્રણ સંસ્થા દ્વારા ભેગા મળીને ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો છે. અને આ ઇન્ડેક્સ વિશે વાત કરીએ કે તે 44 વૈશ્વિક પેન્શન સિસ્ટમનો વ્યાપક અભ્યાસ છે, જે વિશ્વની 65% વસ્તી ધરાવે છે, કે એવા 44 દેશો છે કે જે વિશ્વની 65% વસ્તી ધરાવે છે, અને તેમાં કેવી પેન્શન સિસ્ટમ ચાલે છે એ પેન્શન સિસ્ટમનો વ્યાપક અભ્યાસ છે આ ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ.
કે જે મર્સન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, સીએફએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અને મોના સેન્ટર ફોર ફાઇનાન્શિયલ સ્ટડીઝ દ્વારા લોન્ચ કરવામાં આવે છે, બરાબર ને? રાઈટ. આપણે કી પોઈન્ટ્સની વાત કરીએ તો આના પેટા હેડમાં ભારતનો સ્કોર પર્યાપ્તતા માટે 37.6 છે, ટકાઉપણું માટે 40.7 છે અને અખંડિતતા માટે 60.4 છે. ઓકે, એવી રીતે ટેબલમાં દર્શાવેલું છે કે ઓવરઓલ આ ઇન્ડેક્સ ટોપ કોને કર્યું છે? આઇસલેન્ડ, બીજા નંબર પર નેધરલેન્ડ, ત્રીજા નંબર પર ડેનમાર્ક, ઇન્ડિયાનો રેન્ક 41 છે અને લાસ્ટ નંબર પર થાઈલેન્ડ છે, બરાબર ને? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એવોર્ડ્સ વિશે, એના વિશે વાત કરીએ કે હમણાં રિસન્ટલી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનના પુરસ્કારો એનાયત કરવામાં આવેલા છે 2021 માટે, બરાબર ને? તો એનામાં ટોચનું સ્થાન કોને મળ્યું છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ એ બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ કેટેગરી હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન પુરસ્કારો 2021માં એને ટોચનું સન્માન મળ્યું છે, બરાબર ને? મધ્યપ્રદેશ અને તામિલનાડુ એ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યની શ્રેણી હેઠળ અનુક્રમે બીજી અને ત્રીજા નામ પર આવેલા છે, બરાબર ને? તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એવોર્ડ 2021ની વાત કરું તો 150 દિવસની ચેલેન્જના વિજેતાઓને 19મી થી 21મી ઓક્ટોબર સુધી આ એવોર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલો છે. ટોટલ 150 દિવસ સુધી સર્વે કરવામાં આવેલો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન જે લોન્ચ કરવામાં આવેલી હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન કયા રાજ્યમાં કેવી રીતના થયું છે એના પરથી એ લોકોને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટની કેટેગરીની અંદર ઉત્તર પ્રદેશ સૌથી ફર્સ્ટ નંબર પર છે, સેકન્ડ નંબર પર મધ્યપ્રદેશ અને થર્ડ નંબર પર કોણ છે? તમિલનાડુ. ગુજરાતના રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આયોજિત ભારતીય અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022, ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? તો કે રાજકોટના શાસ્ત્રી મેદાનની અંદર. અને આ કોન્ક્લેવ દરમિયાન આ એવોર્ડનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે, બરાબર ને? હરદીપસિંહ પુરી દ્વારા, જે આપણે મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે, જે આપણે મિનિસ્ટર ઓફ પેટ્રોલ એન્ડ નેચરલ ગેસ પણ છે, બરાબર ને? ઓકે, આ એવોર્ડ્સની હાઇલાઇટ વિશે વાત કરું કે મધ્યપ્રદેશ એ ત્રણ વિશેષ કેટેગરી હેઠળ એ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એવોર્ડ્સ 2021 જીત્યા છે. ઓવરઓલ કેટેગરીની અંદર કોણ જીત્યું છે? યુપી. પણ મધ્યપ્રદેશે ત્રણ કેટેગરીની અંદર આ એવોર્ડ જીત્યા છે. જમ્મુ એન્ડ કાશ્મીરની દાદરા નગર હવેલી અને દમણ એન્ડ દીવની સાથે બેસ્ટ પરફોર્મિંગ કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ એવોર્ડ જીત્યો છે. જો જમ્મુ એન્ડ કાશ્મીર અને દાદરા નગર હવેલી અને દમણ એન્ડ દીવ આ બંને જે કેન્દ્રશાસિત પ્રદેશ છે એ બેસ્ટ પરફોર્મિંગ કેન્દ્રશાસિત પ્રદેશની અંદર એમને એવોર્ડ મળ્યા છે, બરાબર ને? ગુજરાતે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ અને કન્વર્જન્સ વિથ અન્ય મિશન આ સંબંધિત કામગીરી માટે 5 પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એવોર્ડ જીત્યા છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતને 5 પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એવોર્ડ મળ્યા છે. કઈ કઈ કેટેગરીની અંદર? તો એક તો અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ અને કન્વર્જન્સ વિથ અન્ય મિશનની અંદર, બરાબર ને? ટોટલ 5 મળ્યા છે. અને ઓડિશાએ વિશેષ શ્રેણી રાજ્ય દ્વારા શ્રેષ્ઠ નીતિ પહેલ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એવોર્ડ 2021 જીત્યા છે. ઓડિશાને શા માટે મળ્યો છે? કે કોઈપણ રાજ્ય દ્વારા શ્રેષ્ઠ નીતિ પોલિસી ઘડવામાં ઓડિશાને એવોર્ડ મળ્યો છે, બરાબર ને? રાઈટ. તો દેખો, બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશે ત્રણ કેટેગરીમાં મળ્યા છે, કઈ ત્રણ કેટેગરીમાં ઇમ્પોર્ટન્ટ નથી. બેસ્ટ પરફોર્મિંગ કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જમ્મુ એન્ડ કાશ્મીર અને દાદરા નગર હવેલી દમણ એન્ડ દીવ, બરાબર ને? પછી અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ અને કન્વર્જન્સ વિથ અન્ય મિશનની અંદર ગુજરાતને મળ્યા છે. અને રાજ્ય દ્વારા શ્રેષ્ઠ નીતિ પહેલ મને જે પોલિસી ઘડવામાં ઓડિશાને મળ્યો છે, બરાબર ને? ઓકે, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન પુરસ્કારો વિશે વાત કરું તો 2019માં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમલીકરણ માટે અને નવીનતા માટે આ પુરસ્કારોની સ્થાપના કરી છે, રાઈટ? આ પુરસ્કારને વ્યાપક રીતે ત્રણ મુખ્ય સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. એક તો રાજ્ય પુરસ્કારો, મ્યુનિસિપલ કોર્પોરેશનો, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોના પુરસ્કારો, બરાબર ને? તો રાજ્ય વાઇઝ આપવામાં આવે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન વાઇઝ આપવામાં આવે છે અને નગર પંચાયતો વાઇઝ આપવામાં આવે છે, બરાબર ને? જો વિશેષ શ્રેણી પુરસ્કારની વાત કરીએ તો લાભાર્થી પુરસ્કારોનું મૂલ્યાંકન એ 4 વ્યાપક માપદંડોના આધારે કરવામાં આવે છે. એક તો પેરામીટર એ 100 દિવસ ચેલેન્જ પેરામીટર, પેરામીટર બી સ્કીમ પેરામીટરનું અમલીકરણ, સી આઉટરીચ અને પ્રાદેશિક પરિમાણ અને ટી યોજનાનું સંસ્થાકીય આર્કિટેક્ચર, બરાબર ને? તો આ 4
એક પેરામીટર સેટ કરવામાં આવેલો છે. આ ચાર પેરામીટર ઉપર આ પુરસ્કાર આપવામાં આવે છે. એનું ઉદ્દેશ્ય શું છે કે મિશનમાં રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોની સિદ્ધિઓને ઓળખવા, નિર્ધારિત સમયની અંદર મતલબ હાઉસિંગ ફોર ઓલ જે આપણે એક ટાર્ગેટ યર રાખેલું છે ત્યાં સુધી બધાને અફોર્ડેબલ પ્રાઇસ ઉપર હાઉસ મળી રહે તેના માટે દરેક રાજ્યએ કેવી પોલિસી કરી છે, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે તે અહીંયા જોવામાં આવે છે, બરાબર ને. ડિઝાઇન અને અમલીકરણની અસરકારક પદ્ધતિ ઉપર જ્ઞાનનો પ્રસાર કરવો, પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણમાં નવીનતાને પ્રોત્સાહન કરવા અને સમસ્યાનું નિરાકરણ, જોખમ ઘટાડવા અને મિશનના સફળ અમલીકરણ માટે આયોજનમાં ક્રોસ લર્નિંગને અહીંયા પ્રોત્સાહન આપવામાં આવેલું છે, બરાબર ને. તો આટલી વસ્તુ ઉપર ધ્યાન રાખવામાં આવે છે. આ ચાર પેરામીટર છે, બરાબર ને, અને ત્રણ મુખ્ય સ્તરમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે અને આ અવોર્ડ 2019થી આપવામાં આવે છે, બરાબર ને. સિમ્પલ જો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન વિશે વાત કરું તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જૂન 2015થી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનને અમલમાં મૂકી રહ્યું છે, બરાબર ને. યોજનાના લાભાર્થીઓમાં આર્થિક રીતે નબળા વિભાગ, ઇકોનોમી વિકર સેક્શન, ઓછી આવક ધરાવતા જૂથો અને મધ્યમ આવક જૂથોનો સમાવેશ થાય છે. અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે આ યોજના હેઠળ લગભગ 1.23 કરોડ મકાનો મંજૂર કર્યા છે અને અત્યાર સુધીમાં 1.04 કરોડ મકાનો એનું કામ શરૂ પણ થઈ ગયું છે અને 64 લાખ મકાનો એ પૂર્ણ પણ થઈ ગયા છે, બરાબર ને. અને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એ વિશ્વની સૌથી મોટી આવાસ યોજનાઓમાંની એક છે, બરાબર ને. રાઈટ, ઓકે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે તમને ખબર જ હશે કે અમે રિસન્ટલી ઋષિ સુનાક એ યુકેના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે, બરાબર ને. તો એને વિશે વાત કરીએ તો કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનાક, જે માત્ર 42 વર્ષના છે, એ યુકેના 57મા વડાપ્રધાન બન્યા છે અને તેમની નિમણૂક એ રાજા ચાર્લ્સ 3 દ્વારા કરવામાં આવી હતી. તેઓ લીઝ ટ્રુસનો અનુગામી બન્યા છે, બરાબર ને. લીઝ ટ્રુસ જે ખૂબ જ ટૂંકા સમયગાળા માટે પ્રધાનમંત્રી બનેલા હતા, જેમણે રિઝાઇન આપી દીધું અને એના પછી ઋષિ સુનક બનેલા છે, બરાબર ને. જેમણે સત્તામાં માત્ર જે લીઝ ટ્રુસની વાત કરું છું, જેને સત્તામાં માત્ર 45 દિવસ પછી પીએમ પદેથી રાજીનામું આપી દીધું, રાઈટ. ઓકે, 2 મહિનાની અંદર તે યુકેના 3જા પીએમ છે. બેરિસ જોન્સને 2022 સપ્ટેમ્બર રાજીનામું આપ્યું હતું અને લીઝ ટ્રુસે 20 ઓક્ટોબર 2022ના રોજ રાજીનામું આપ્યું અને તેઓ યુકેના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન છે, ઋષિ સુનક. ઋષિ સુનક વિશે આપણે વાત કરીએ તો એ 2015માં સંસદ સભ્ય બન્યા હતા. તેઓ રીમન યોર્કશાયરથી ચૂંટાયેલા હતા. તે બેરિસ જોન્સનના યુરોપિયન યુનિયન છોડો અભિયાન દરમિયાન તેના સમર્થકોમાંના એક હતા, બરાબર ને. રાઈટ, યુરોપિયન યુનિયન જે યુકે આમાંથી ક્વિટ કર્યું છે તેમાં તેમનો ખૂબ જ મોટો ફાળો છે, બરાબર ને. તે ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને હેજ ફંડ મેનેજર છે, બરાબર ને. તેમણે બ્રિટિશ ભારતીય ફેશન ડિઝાઇનર અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે, જે ઇન્ફોસિસના સ્થાપક અને જે નારાયણ મૂર્તિ છે તેમના ડોટર છે, બરાબર ને. તો અહીંયા એકચુઅલી આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે, કારણ કે તે ભારતીય મૂળના વડાપ્રધાન છે એટલા માટે, બરાબર ને. ઋષિ સુનક, બરાબર ને, એટલે એના વિશે જાણવું જરૂરી છે, બરાબર. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે અમારે રિસન્ટલી ભારત અને યુએસએ વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે ટાઈગર ટ્રમ્પ 2022 એક્સરસાઇઝની શરૂઆત કરવામાં આવી, બરાબર ને. તો એના વિશે વાત કરીએ કે 18 થી 20 ઓક્ટોબર સુધી ભારત અને યુએસ વચ્ચે એક ટ્રાય સર્વિસ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત આ એક કવાયતની એક્સરસાઇઝ થઈ, બરાબર ને. દેખો, હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિડક્શન, બરાબર ને, આ એક HADR એ એક એક્સરસાઇઝનો પાર્ટ છે. દેખો ફ્રેન્ડ્સ, એવું જરૂરી નથી કે એક્સરસાઇઝ માત્ર યુદ્ધ માટે જ કરવામાં આવે, બરાબર ને. એક્સરસાઇઝ એ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ મતલબ જ્યારે કોઈ નેચરલ ડિઝાસ્ટર આવી જાય, કોઈ આપત્તિ આવી જાય ત્યારે બધા દેશો સાથે મળીને કેવી રીતના રિસ્પોન્સ કરશે એના માટે પણ એક્સરસાઇઝ કરવામાં આવે છે. તો આ એ ટાઈપની એક્સરસાઇઝ છે, હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિડક્શન. તો આ એક્સરસાઇઝ હમણાં ઇન્ડિયા અને યુએસ વચ્ચે કરવામાં આવી અને આ એક્સરસાઇઝનું નામ શું છે, ટાઈગર ટ્રમ્પ. આ એક્સરસાઇઝનું નામ છે ટાઈગર ટ્રમ્પ, બરાબર ને. રાઈટ, અને આ ટાઈગર ટ્રમ્પ એક્સરસાઇઝ ક્યાં કરવામાં આવી, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની અંદર, બરાબર ને. સિમ્પલ, રાઈટ. આ એક જે એક્સરસાઇઝ છે એનો ઉદ્દેશ્ય શું છે, તો કુદરતી આફત પછી હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિડક્શન કામગીરી હાથ ધરવા માટે આંતર કાર્યક્ષમતા અને માન્ય પ્રક્રિયાઓ અહીંયા એક્સરસાઇઝ કરવામાં આવે છે, બરાબર ને. મુખ્ય મુદ્દાની વાત કરું કે ટાઈગર ટ્રમ્પ 2022માં 50 સહભાગીઓ સામેલ હતા અને સ્ટાફ પ્લાનિંગ પર અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું હતું, બરાબર ને. 2022માં 3જી વખત છે કે જ્યારે ભારતીય અને યુએસના સૈનિકોએ આ વિશાખાપટ્ટનમમાં સાથે મળીને કામ કર્યું છે.
કે ફેબ્રુઆરી 2022માં યુએસ ભારતની એક દ્વિવાર્ષિક કવાયત મિલન 2022 માટે ભારત અને 30થી વધુ અન્ય રાષ્ટ્રો સાથે જોડાયેલું હતું. તમને ખબર હોય તો મિલન એક્સરસાઇઝ જે એક મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે, બરાબર ને, જે ભારત દ્વારા હોસ્ટ કરવામાં આવે છે, બરાબર ને, અને એની અંદર પણ યુએસએ પાર્ટિસિપેટ કરેલું હતું ફેબ્રુઆરીની અંદર વિશાખાપટ્ટનમની અંદર, રાઈટ. અને એ જે મિલન એક્સરસાઇઝ છે એની થીમ શું હતી? સહાનુભૂતિ, કોહેશન અને કોલાબરેશન, બરાબર ને. પછી ઓગસ્ટ 2022માં યુએસ શિપ ફ્રેન્ક કેબલે વિશાખાપટ્ટનમની મુલાકાત લીધી હતી, જે દરમિયાન યુએસના ખલાસીઓ એ બ્રીફિંગ માટે ભારતીય સંગઠન સાથે જોડાયેલા હતા, બરાબર ને. જે પ્રથમ ટાઈગર ટ્રમ્પ કવાયત છે ને 2019માં શરૂ કરવામાં આવી હતી, બરાબર ને, પ્રથમ, રાઈટ. અને અમેરિકા અને ભારત વચ્ચે આ પ્રથમ ત્રિસેવા કવાયત છે, બરાબર ને, સિમ્પલ. ઓકે, આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે આરબીઆઈની 2022-23ની દ્વિમાસિક નાણાકીય નીતિની વિશેષતાઓને આપણે જોઈ લઈએ, બરાબર ને. તો તમને ખબર જ છે કે આરબીઆઈ દર 2 મહિને મોનેટરી પોલિસી લોન્ચ કરે છે, બરાબર ને. દર 2 મહિને આરબીઆઈ મોનેટરી પોલિસી લોન્ચ કરે છે અને એમાંથી આ ઓક્ટોબર અને નવેમ્બર માટે એક મોનેટરી પોલિસી તૈયાર કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા, બરાબર ને. એના વિશે વાત કરીએ તો આ ફાઇનાન્શિયલ 2023ની ચોથી મોનેટરી પોલિસી છે, બરાબર, જે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે. અને આ મોનેટરી પોલિસી અંદર આરબીઆઈ ફરીથી રેપો રેટ વધારીને 5.40% કર્યો છે, બરાબર ને. તો એના વિશે જોઈ લઈએ. આ ટેબલમાં તમને આરબીઆઈ દ્વારા જેટલા પણ મોનેટરી પોલિસીની અંદર જે રેટ્સ નક્કી કરવામાં આવે છે તેના વિશે કીધેલું છે. અને આ દરેક રેટનો મતલબ શું થાય, મેં પાછળના જે વિડીયોઝની અંદર જ્યારે મેં મોનેટરી પોલિસી ડિસ્કસ કરી હતી એમાં દરેક રેટનો મતલબ મેં તમને સમજાવેલો હતો, બરાબર ને. તો કે રેપો રેટ 5.90% રાખવામાં આવેલો છે, જેમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ STF રેટ 5.65% રાખવામાં આવ્યો છે, જેમાં પણ 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ પણ 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, 6.15%. બેંક રેટ 6.15%. કેશ રિઝર્વ રેશિયો 4.50% કરવામાં આવેલો છે. અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એ 18% કરવામાં આવેલો છે, બરાબર ને. મતલબ કે અહીંયા રેપો રેટ વધારવામાં આવેલો છે, રાઈટ. રેપો રેટ વધારવાથી શું થાય કે બેંકોને લોન મોંઘી પડે તો તે આગળ કસ્ટમરને લોન મોંઘી આપશે, બરાબર ને, રાઈટ. અને કસ્ટમરને લોન મોંઘી પડે તો તે ડિમાન્ડ ઓછી કરશે, રાઈટ. જેથી કરીને માર્કેટની અંદર જે અત્યારે ઇન્ફ્લેશન ખૂબ જ વધી ગયું છે. ઇન્ફ્લેશન કેમ વધી ગયું છે કે લોકો પાસે પૈસા ખૂબ આવી ગયા છે, બરાબર ને, રાઈટ. તો આ પૈસાને અહીંયા પાછા ખેંચવાની વાત ચાલી રહી છે, કારણ કે રેપો રેટ વધે તો બેંકની લોનનો વ્યાજ દર વધે તો તે આગળ કસ્ટમરને મોંઘી લોન આપશે, બરાબર ને. અને કસ્ટમરને મોંઘી લોન આપે તો તે કસ્ટમર લોન ઓછી લેશે, સ્પેન્ડિંગ ઓછું કરશે, જેથી કરીને ઇકોનોમિક એક્ટિવિટીઝની અંદર ઘટાડો થાય, રાઈટ. બીજી વસ્તુ, રેપો રેટ વધે તો બેંકની જે ડિપોઝિટ દર છે તેમાં પણ વધારો થાય. મતલબ ફોર એક્ઝામ્પલ, તમે FDમાં પૈસા જમા કરો, સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરો, એના ઉપર પણ તમને વ્યાજ વધારે મળે, બરાબર ને, રાઈટ. તો લોકોને અહીંયા એન્કરેજ કરવામાં આવે કે ભાઈ તમે તમારા હાથમાં રહેલા પૈસા છે ને એ બેંકોમાં મૂકી દો, બરાબર ને, અને તમે સ્પેન્ડિંગ ઓછું કરો જેથી કરીને માર્કેટમાં ઇન્ફ્લેશન ના આવે, રાઈટ. ઓકે, આ ઉપરાંત આ મોનેટરી પોલિસીની અંદર જ્યારે પણ આરબીઆઈ મોનેટરી પોલિસી લોન્ચ કરે ત્યારે તે GDP ગ્રોથનો અંદાજ મારે કે ભાઈ ફાઇનાન્શિયલ 2023માં આપણે કેટલું GDP ગ્રોથ કરીશું. તો આરબીઆઈ દ્વારા અંદાજ મારવામાં આવેલો છે કે ફાઇનાન્શિયલ 2023ની અંદર આપણે 7.2% આપણો GDP ગ્રોથ રહેશે, બરાબર ને. કેટલો રહેશે? 7.2%, બરાબર ને, રાઈટ. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, આ ઉપરાંત મોનેટરી પોલિસી સાથે આરબીઆઈ દ્વારા એક પ્રિડિક્શન પણ કરવામાં આવે કે ભાઈ ફાઇનાન્શિયલ 2023ની અંદર આપણું GDP ગ્રોથ કેટલો રહેશે. તો પહેલાં 7.2% પ્રિડિક્ટ કરવામાં આવતો હતો, પણ હવે તે ઘટાડીને 7% કરી દેવું છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે કે આરબીઆઈ દ્વારા ફાઇનાન્શિયલ 2023 માટે GDP ગ્રોથ કેટલો નક્કી કરવામાં આવેલો છે આ મોનેટરી પોલિસીની અંદર? 7%. આટલું એક્સપેક્ટેડ છે, બરાબર ને. પહેલાં 7.2% હતો, હવે 7% કરી દેવું છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજે તમામ ન્યૂઝ પર તમને ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.